નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ જેમાં પાઠ નંબર 17 તેજલ અમદાવાદમાં કે જેની અંદર પેજ નંબર 35 પ્રશ્ન નંબર 7 જેમાં આપણે બે પ્રશ્નો આગળના વિડીયોમાં સમજી ગયા હતા. આજે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીશું કે જે છે, તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતનો ડર લાગતો હતો. તો મિત્રો, એમાં જવાબ આવશે, તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં, અલ્પવિરામ ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં, તેમજ અલ્પવિરામ ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો. ઊંચી ઇમારતો એટલે કે મકાનોની ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો પણ ડર લાગતો હતો. મિત્રો, આ પાઠ આપણે ભણી ગયા. તો આ પાઠમાં આપણે જાણ્યું હતું કે તેજલ છે એ અમદાવાદમાં, જ્યારે અમદાવાદ નામના મોટા શહેરની અંદર પહેલીવાર આવી ત્યારે તેને બધી નવી નવી વસ્તુનો અનુભવ થયો હતો, એટલે તેને બધી જગ્યાએ ડર લાગતો હતો. હવે આપણે સમજીશું પ્રશ્ન નંબર 4, ચોથા નંબરનો પ્રશ્ન. તેજલના મામાએ તેમનું ઘર કેમ બદલાવવાનું છે? તો મિત્રો, એનો જવાબ આવશે, મામા જ્યાં રહે છે ત્યાં તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે કે જેથી તેજલના મામાએ પોતાનું ઘર બદલવાનું છે. હવે આપણે સમજીશું પાંચમા નંબરનો પ્રશ્ન. તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો, તેના વિશે વાત કરો. તો મિત્રો, તેજલના મામાને આપણે પાઠમાં સમજ્યું કે તેજલના મામાને ઘણી બધી મુશ્કેલી હતી અને તેથી તેઓ ચિંતિત હતા. તો અહીં આપણે તે લખવાનું છે કે એના જેવી મુશ્કેલી કોઈ બીજા લોકોને પડી હોય અને તમે તેને જાણતા હોવ એ વાતને, તો અહીં તમારે એ વાત કરવાની છે. જેનો જવાબ આવશે, હા, એવા થોડા પરિવારોને હું જાણું છું કે જેઓને સરકારી રોડ બનાવવાના કારણે અથવા સરકારી જમીનમાં સરકારનું કોઈક નવું બાંધકામ થવાનું હોવાથી તે લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હોય છે. આવા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું સારું હતું કે તે લોકોને સરકાર દ્વારા થોડીક દૂર સરકારી જમીન પર મકાનો બાંધી આપવામાં આવ્યા હતા. તો મિત્રો, તમને ખબર છે કે અત્યારે તમે જે જગ્યામાં, જે ઘરમાં રહો છો, એ ઘરમાં તમને રહેવાની ખૂબ મજા પડતી હોય છે. તે ઉપરાંત તમારા ઘરની આજુબાજુ તમને જોઈતી જરૂરિયાતની વસ્તુઓ મળી રહેતી હોય છે અને એ જગ્યામાં તમે પરફેક્ટ રીતે એટલે કે આરામથી રહી શકતા હોવ છો. પરંતુ અચાનક જ તમને એમ કહેવામાં આવે કે હવે તમારે આ ઘરે નથી રહેવાનું અને બીજી જગ્યાએ ઘર બાંધેલું છે ત્યાં રહેવાનું છે, તો તમને સ્વાભાવિક જ છે કે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તે જ રીતે અહીં આ પ્રશ્નમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે તેવા લોકો કે જેને અચાનક જ સ્થળાંતર કરવાની ફરજ પડી છે, તેવા લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ તેજલના મામાને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે આપણે સમજીશું છઠ્ઠા નંબરનો પ્રશ્ન. હર્ષનું મકાન કેવું છે? તો મિત્રો, એમાં જવાબ આવશે, હર્ષનું મકાન બહુમાળી મકાનોમાં 12મા માળે આવેલું છે. તેનું ઘર ખૂબ જ મોટું છે. ઘરમાં બેઠક ખંડ, અલ્પવિરામ ભોજન ખંડ, અલ્પવિરામ શયન ખંડ અને રસોડું વગેરે વિવિધ ભાગો છે. તેમનું શૌચાલય પણ ઘરમાં જ છે. હવે આપણે સમજીશું સાતમા નંબરનો પ્રશ્ન. જે છે, તેજલ તેની મામી સાથે બહુમાળી મકાનોમાં ગઈ ત્યારે મકાન જોઈ તેને શું અનુભવ થાય છે? તો મિત્રો, એમાં જવાબ આવશે, તેજલે આશ્ચર્ય સાથે જોયું કે ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ અનેક છે. તેને થયું કે આટલી બધી સીડીઓ તે કેવી રીતે ચડશે. પરંતુ ત્યાં તેણે જોયું કે ત્યાં લિફ્ટ જોઈ અને તેમાં બટન દબાવતા જ તે ઉપર પહોંચી ગઈ. લિફ્ટમાં તેજલ ગભરાઈ ગઈ હતી. બીજા એક ઊંચા મકાનમાં તેજલ
તેજલ તેની મામી સાથે હર્ષના ઘરે 12મા માળે ગઈ હતી. આટલું મોટું ઘર અને તેના જુદા જુદા રૂમ, જેમ કે બેઠક ખંડ, અલ્પવિરામ ભોજન ખંડ, અલ્પવિરામ શયન ખંડ, અલ્પવિરામ રસોડું વગેરે જોઈને તે તો આશ્ચર્યચકિત જ થઈ ગઈ. તેને ઊંચાઈથી નીચે જોવામાં પણ ડર લાગતો હતો, કેમ કે હર્ષનું જે ઘર હતું તે 12મા માળે હતું, તો ત્યાંથી ખૂબ જ ઊંચાઈ ઉપરથી નીચે જોવામાં તેને ડર લાગતો હતો. આ પ્રકારે તેજલ છે તે જ્યારે તેની મામી સાથે બહુમાળી મકાનોમાં ગઈ ત્યારે તેને મકાન જોઈને અલગ અલગ પ્રકારના અનુભવો થયા હતા. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનું હવે આપણે આગળના વિડીયોમાં સમજીશું.